1 4 સરવાળો પણ દોસ્તો આપણે હસતા રમતા ભણતા ગયા અનિશિતતા ગયા પણ કોઈને ખબર છે આપણે શું શું શીખ્યા હા આપણે અંદર બહાર નાનું મોટું ઉપર નીચે વધુ ઓછું 1 થી 9 અને શૂન્યને બોલતા લખતા અને તેમની ઓળખ કરતા પણ શીખ્યા ચાલો આજે નવું જોઈએ અને શીખીએ પણ એ પહેલા હું તમને એક નાના પોપટનું ગીત સંભળાવું એક નાનો પોપટ નાચી રહ્યો છે તે વધુ એક ત્યાં આવી ગયો થઈ ગયા તે બે બે નાના પોપટ એક બે એમ ગણ વધુ એક ત્યાં આવી ગયો થઈ ગયા તે ત્રણ ત્રણ નાના પોપટ ઉડવા માટે તૈયાર વધુ એક ત્યાં આવી ગયો થઈ ગયા તે ચાર ચાર નાના પોપટ કરી રહ્યા છે નાચ વધુ એક ત્યાં આવી ગયો થઈ ગયા તે પાંચ પહેલા તો એક જ પોપટ હતો એકની સાથે એક મળ્યો તો બે થઈ ગયા બે હતા ને બીજો એક આવ્યો તો ત્રણ થયા એકમાં એક મળે તો બે થાય બે માં એક મળે તો ત્રણ થાય બધા મળીને કેટલા આ ચિત્રમાં શું દેખાય છે બે ગાય ઘાસ ખાય છે અને વધુ એક ગાય એમની સાથે આવી ઘાસ ખાવા લાગી હવે એ કહો કે બધી મળીને કેટલી ગાય થાય છે બે ગાય હતી અને એક આવી એટલે એક બે અને આ ત્રણ બે ગાય અને એક ગાય બરાબર ત્રણ ગાય અહીં કેટલા બાળકો રમે છે હમ એક બે અને ત્રણ પછી બીજા બે બાળકો રમવા આવ્યા હવે બધા મળીને કેટલા બાળકો થાય એ ગણીએ એક બે ત્રણ અને આ ચાર અને આ પાંચ એમને ભેગા કરી અને અહીં મૂક્યા એટલે ત્રણ બાળકો અને બે બાળકો બરાબર પાંચ બાળકો હવે અહીં કુંજામાં આપેલા ફૂલ ગણી અને તેની સંખ્યા નીચે આપેલા ખાલી ખાનામાં લખવાની છે ગણો જોઈએ કેટલા ફૂલ છે એક બે ત્રણ ચાર અને પાંચ નીચે ખાનામાં પાંચ લખી દઈએ આ હાથમાં કેટલા ફૂલ છે એક અને બે એને પણ નીચે ખાનામાં લખી દઈએ હવે કુંજામાં અને હાથમાં રહેલા બધા મળીને કેટલા ફૂલો થયા એ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને એક આ છ અને એક આ સાત જુઓ અહીં કુંજામાં સાત ફૂલ આપેલા છે એટલે આપણી ગણતરી સાચી છે એટલે કે પાંચ ફૂલ અને બે ફૂલ બરાબર સાત ફૂલ આ છે ટોમ અને આ છે ચેરી ટોમ લાવ્યો એક બે ત્રણ ચાર ચાર ફૂલ અને ચેરી લાવ્યો એક બે અને ત્રણ ત્રણ ફૂલ બંનેના ફૂલ ભેગા કરીએ તો બધા મળીને કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત ફૂલ હવે જરા જુઓ ટોમના ફૂલની સંખ્યા એટલે કે ચાર લખ્યા છે અહીં ચેરીના ફૂલની સંખ્યા એટલે ત્રણ લખ્યા છે અને એ બંને વચ્ચે એક નિશાની કરી છે એને વત્તા કહેવાય જ્યારે કોઈ બે સંખ્યાને ભેગી કરવાની હોય એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવાની હોય એટલે કે સરવાળો કરવાનો હોય ત્યારે વત્તાની નિશાની મૂકાય છે હવે આને કેમ વંચાય એ સાંભળો ચાર વત્તા ત્રણ બરાબર સાત ટોમ અને ચેરીના ફૂલો ભેગા કરીએ તો સાત થાય અહીં કેટલા ગલુડિયા દૂધ પીવે છે કોણ ગણી બતાવશે એકદમ સાચું એક બે ત્રણ અને ચાર ચાર ગલુડિયા દૂધ પીવે છે એટલે અહીં ચાર લખીએ હવે બીજા બે ગલુડિયા દૂધ પીવા આવ્યા તેની નીચેના ખાનામાં બે લખીએ બધા મળીને કેટલા ગલુડિયા થાય એક બે ત્રણ ચાર પાંચ અને છ આને કઈ રીતે લખાય એ જુઓ ચાર વત્તા બે બરાબર છ સરવાળા બાળમિત્રો આપણે જુદી જુદી વસ્તુઓની મદદથી સરવાળા કર્યા સરવાળા એટલે શું એ તમે જાણો જ છો ચાલો હવે થોડા બીજા સરવાળા કરીએ જુઓ અહીં બે લખોટી લખોટી બરાબર સરવાળાનો દાખલો ગણીને આપેલો છે સરવાળાની આ આડી રીત છે એની સામે આપેલી રીતને ઊભી રીત કહેવાય છે બે વત્તા ત્રણ બરાબર પાંચ ચાલો દોસ્તો આડી અને ઊભી બંને રીતના કેટલાક સરવાળા કરીએ પહેલો સરવાળો છે ચાર વત્તા બે બરાબર કેટલા થાય કેવી રીતે સરવાળો કરશો જુઓ ચાર પાસે ચાર લખોટી અને બે પાસે બે લખોટી મૂકીએ હવે એને એક સાથે ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ અને છ ખાલી જગ્યામાં કેટલા લખીશું સરસ છ લખો દોસ્તો હવે એ જ સરવાળો ઊભી રીતથી કરીએ ચારની પાસે ચાર અને બેની પાસે બે લખોટી મૂકી દઈએ બાળ દોસ્તો તમે ગણતરી માટે તમારા હાથની આંગળીઓનો પણ ઉપયોગ કરી શકો જુઓ આ તો અહીં જ છે હવે ચાર પછી આ બે લખોટી ગણીએ ચાર પછી પાંચ અને છ છ ને લીટીની નીચે બરાબર ઉપરની સંખ્યા નીચે લખી દઈએ બંને બાજુ સરખો જ જવાબ આવ્યો હવે આપેલી સંખ્યા કોણ બોલશે સરસ પાંચ વત્તા એક બરાબર કેટલા થાય આ પાંચ લખોટી પાંચની પાસે મૂકી દઈએ અને આ એકની પાસે એક લખોટી હવે બંનેને એકસાથે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ એ સંખ્યાનો સરવાળો ઉભી રીતથી કરીએ જુઓ પાંચવત્તા એક પાંચ સામે આ છે પાંચ લખોટી એકની સામે એક લખોટી હવે ગણીએ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચને આ એક છ લીટી નીચે જવાબમાં છ લખી દઈએ પછીની સંખ્યા કોણ વાંચશે હમ ત્રણ વત્તા છ બરાબર કેટલા થાય પહેલા આડી રીતે ગણીએ ત્રણ પાસે ત્રણ લખોટી અને છ પાસે છ લખોટી મૂકીએ હવે બંનેને સાથે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ ત્રણ માં છ ઉમેરતા નવ થયા નવ લખી દઈએ અહીં બરાબરની બાજુમાં ત્રણ વત્તા છ બરાબર નવ થાય હવે ઊભી રીતે સરવાળો કરીએ ત્રણ વત્તા છ અહીં આડી લીટી કરીએ અને ત્રણ પાસે ત્રણ લખોટી અને છ પાસે છ લખોટી મૂકીએ આ ત્રણ લખોટી તો છે જ હવે ત્રણથી આગળ ગણીએ ત્રણ પછી ચાર પાંચ છ સાત આઠ અને નવ હવે અહીં નવ લખી દઈએ ચાલો હવે આગળની સંખ્યા જોઈએ સાત વત્તા શૂન્ય બરાબર કેટલા થાય આ સાતની સાત લખોટી મૂકી બરાબર અને આ શૂન્ય માટે કેટલી લખોટી મૂકવાની સરસ એક પણ નહીં શૂન્ય એટલે કાંઈ નહીં એટલે સાત વત્તા શૂન્ય બરાબર સાત અને ઊભી રીતે જોઈએ તો સાત શૂન્ય જવાબ આવે સાત ચાલો હવે આગળની સંખ્યા જોઈએ નવ વત્તા શૂન્ય બરાબર કેટલા થાય આ નવ ની નવ લખોટી મૂકી બરાબર અને આ શૂન્ય માટે કેટલી લખોટી મૂકવાની સરસ એક પણ નહીં શૂન્ય એટલે કાંઈ નહીં એટલે નવ વત્તા શૂન્ય બરાબર નવ અને ઊભી રીતે જોઈએ તો નવ વત્તા શૂન્ય જવાબ આવે નવ ખાનામાં અંક લખો ચાલો બાળદોસ્તો આ સરવાળા જુઓ કમાલના સરવાળા છે ને જવાબ પહેલા આપી દીધા છે આપણે સંખ્યા લખવાની છે તમે કહેશો આમાં કઈ કમાલ છે ચાલો હું બતાવું પહેલા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર પાંચ લખ્યા છે હવે તમે તમારા હાથમાં પાંચ બટન લો એમાં બંને ખાલી જગ્યામાં જેટલા બટન મૂકવા હોય એટલા મૂકી દો આ પહેલા મૂક્યા બે અને પછી મૂક્યા ત્રણ એટલે કે બે વત્તા ત્રણ બરાબર પાંચ એ મુજબ ખાનામાં સંખ્યા પણ લખતા જાઓ તમે એક અને ચાર ચાર અને એક તેમજ પાંચ અને શૂન્ય શૂન્ય અને પાંચ તેમજ ત્રણ વત્તા બે પણ કરી શકો પછી ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા છ લખ્યા છે બટનના સરખા ભાગ પાડી બંને ખાલી જગ્યામાં મૂકો ત્રણ વત્તા ત્રણ બરાબર છ આપણે ત્યાં એક અને પાંચ બે અને ચાર તેમજ પાંચ અને એક અને ચાર અને બે તેમજ છ અને શૂન્ય અને શૂન્ય અને છ પણ મૂકી શકીએ પછી શું લખ્યું છે ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર સાત પહેલા અહીં સાત બટન મૂકો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તેમાંથી પહેલી ખાલી જગ્યામાં ત્રણ અને બીજી ખાલી જગ્યામાં ચાર મૂકો એટલે કે ત્રણ વત્તા ચાર બરાબર સાત તમે પહેલા બે અને પછી પાંચ તથા પાંચ અને બે તેમજ એક અને છ તથા છ અને એક સાત અને શૂન્ય શૂન્ય અને સાત તેમજ ચાર વત્તા ત્રણ પણ મૂકી શકો